સમાચાર ગુરુ વાત કર્યો તો અમદાવાદમાં એસઓજી ક્રાઇમે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 48 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે નારોલ પાસેથી આરોપીની ધરપકડ કરી છે. મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસી નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાન જાલોના રહેવાસી છે. ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદનો જાહેર નામનો શખ્સ એમડી ડ્રગ્સ લેવાનો હતો, ત્યારે ગોવિંદ ભાટી નામનો રાજસ્થાનના વ્યક્તિએ બંનેને અમદાવાદ ડ્રગ્સ આપવા માટે સૂચના આપી હતી. તો આ તરફ ડ્રગ્સ લેનાર જાહેરને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તો ડ્રગ્સની ખેપ મારવાના 5,000 મળવાના હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ગઈકાલે અમારી એસઓજીની એડી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ છે તે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એમને બાતમી મળેલ કે નારોલ સર્કલ પાસે બીઆરટીએસના બસ સ્ટેન્ડ પાસે બે શખ્સ છે એ ડ્રગ્સ વેચવા માટે આવે છે. જે અનુસંધાને અમારી ટીમ સર્કલ પાસે બીઆરટીએસના બસ સ્ટેન્ડ પાસે આવેલ સર્કલ પાસે પહોંચી અને બે રાજસ્થાનના જે આરોપી છે મુકેશ કુમાર તવસિંહ રાવણા અને મહેન્દ્ર હરિયારામ દેવાસી એ બંનેને પકડી લીધેલ છે. તેમની પાસેથી 48.50 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કરેલ છે, જેની બજાર કિંમત 480,500 રૂપિયા થઈ છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ એ બંનેની પૂછપરછમાં એ લોકો રાત્રે રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં આવેલ અને ઉતરી અને અહીં જાહિર મોહમ્મદ ભાંચી સરસપુરનો જે છે ઈસમ તેઓને વેચવા આવેલ અને રાજસ્થાનની અંદર ગોવિંદસિંહ ભાટી એના જ ગામનો છે, જે મુખ્ય આરોપી મુકેશકુમાર તવસિંહ છે એના જ ગામનો છે, એને અમને મોકલેલા વેચવા માટે. અને આ વેચવા માટે તે લોકોને 5,000 રૂપિયા એ લોકોએ આપવાનું નક્કી કરેલા કે વેચીને પાછા આવો તમને 5,000 રૂપિયા મળશે.